જૈન મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સપોર્ટ અને રજિસ્ટ્રેશન કેવી રીતે જાણવું તેની સંપૂર્ણ માહિતી. વિડીયોને અંત સુધી જોશો જેથી તમને સરસ રીતે તમને સમજાય. તો સૌ પ્રથમ આપણે જે ક્રૂડ ઓઇલનો માર્ચનો જે ચાર્ટ છે તેને આપણે ટચ કરીશું. 20 માર્ચ મેં ચર્ચ કરી લીધો છે સ્ટોક સર્ચમાંથી, તો તેના પર હું ટચ કરીશ અને થોડુંક આમાં ચાર્ટને ઓછો લઈ જવાની કરીશ. સ્ટોક ડિટેલમાં જઈશું આપણે. જેવું તમે સ્ટોક ડિટેલમાં જશો ને એટલે ટેકનિકલ એનાલિસિસ આવશે. જેવું તમે ટેકનિકલ એનાલિસિસ ઉપર ટચ કરશો, અહીં ચર્ચિંગ થાય છે તે એટલી વારમાં આપણે બધી તમારી ચર્ચા કરી દઉં. આની એક્યુરેસી છે ને 70-80% લગીની હોય છે, 100% પરફેક્ટ હોતું નથી. તો તમારે તેનો પહેલો અભ્યાસ કરવો જોઈશે. તો ટેકનિકલ એનાલિસિસમાં જઈને આપણે રજિસ્ટર એન્ડ સપોર્ટ તેના ઉપર ટચ કરીશું. ત્રીજું ઓપ્શન આ રજિસ્ટર છે ને એના ઉપર જો આ દેખાય છે તેની ઉપર હું ટચ કરીશ. રજિસ્ટર એન્ડ સપોર્ટ જેવું તેની ઉપર મેં ટચ કર્યું ને એટલે એની અંદર ટાઈમ ફ્રેમ આવે છે. તો આપણે ટ્રેડિંગ કરવી ને તેના માટે 15 મિનિટથી 5 મિનિટનો ટાઈમ ફ્રેમ બહુ સરસ હોય છે. તો 15 મિનિટમાં શું કહે છે કે રજિસ્ટર 1 છે ને 66,000 છે અને સપોર્ટ 1 એટલે 64,000. હવે સપોર્ટ ઝોનની નજીક આવી ગયું છે, 6600 લગી વહી ગયું છે. તો હવે જોઈએ આવનારા સમયમાં તેનું શું થાય છે. અને સપોર્ટ 2 હાલો તેને હજી પ્રાઇસ 64,000 તો 63,067 તે સપોર્ટ 2 છે અને સપોર્ટ 3 62,013. તેવી રીતની આ બધું સપોર્ટ અને રજિસ્ટન છે. તો હું થોડીક વાર પહેલાં જોતો હતો તે 65,000 પ્રાઇસ ચાલતી હતી, તે પણ હું તમને બતાવીશ કેટલું એનું રજિસ્ટન થયું થોડાક સમય પહેલાં જ. તેનો પણ સ્ક્રીનશોટ મારા પાસે, તમે વિડીયોને અંત સુધી જોઈશો. હવે 5 મિનિટનો ટાઈમ ફ્રેમ કરીએ તો તેની અંદર શું આવે છે, સપોર્ટ અને રજિસ્ટન. તો આપણે 5 મિનિટનો ટાઈમ ફ્રેમ કર્યો, કોઈ ફરક પડ્યો નથી. તો આ રીતનું તમે 5 મિનિટની અંદર તમે સપોર્ટ અને રજિસ્ટન્સ જોઈ શકો છો. અને એના માટે તમારે પહેલાં અભ્યાસ તમારી જાતે કરવો જોઈશે. આવી જ રીતે તમે બેંક નિફ્ટીનો પણ તમે કરી શકો છો સપોર્ટ અને રજિસ્ટન્સનો અભ્યાસ. તો આપણે સૌ પ્રથમ બેંક નિફ્ટી ઉપર જઈશું, ત્યારબાદ સ્ટોક ડિટેલ, જે અહીં સ્ટોક ડિટેલ લખેલી ખૂણામાં તેના ઉપર સેલ લખેલું છે તેની ઉપર આપણે ટચ કરીશું. જે સ્ટોક ડિટેલ ઉપર ટચ કરીશું એટલે આપણે ટેકનિકલ એનાલિસિસ બતાવશે. આવી જ રીતે તમે તમારા સ્ટોકની અંદર પણ કોઈ પણ સ્ટોકની અંદર તમે કરી શકો છો. તો ફરી હું રજિસ્ટર એન્ડ સપોર્ટ ઉપર ટચ કરીશ. આની અંદર અંદરોઅંદર ઘણી બધી ડિટેલો છે, હું જેવું જેવું તમારી નવું જાણતો જઈશ તમારી સાથે હું શેર કરીશ. તો આની અંદર તમે સપોર્ટ ત્યાં જોઈ શકો છો ને રજિસ્ટર જોની તમે ત્યાં જોઈ શકો છો. તેના માટે સૌ પ્રથમ તમારે મહિનો 6 મહિના વરદી જેવું તમારી આવડે તે પ્રમાણે તમારે અભ્યાસ કરવાનો. આ માત્ર એજ્યુકેશન માટે વિડીયો છે જે આપણે નોલેજ મેળવી શકીએ. હું હાલમાં સ્ટડી કરું છું, મારી સાથે તમે પણ સ્ટડી કરો. ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો, ઘણા વ્યક્તિને ખબર ન હોય સપોર્ટ અને રજિસ્ટન્સ. તો આવું મને જાણવા મળ્યું, તમારી સાથે મેં શેર કર્યું. તો આની અંદર સપોર્ટ 1 તો 44,414 છે, સપોર્ટ 2 39,400 છે અને સપોર્ટ 3 37,800. તો આવી રીતના અલગ અલગ સપોર્ટ ઝોન છે. રજિસ્ટન્સ ઝોન શું છે તો 41,900, 42,500, 44,100. એની ઉપરના જે પોઈન્ટ હોય હું નથી બોલતો, તમારી રીતે તમે સ્ક્રીન પણ જોઈ શકો છો. આવી રીતે તમને હું, મારી પોતાની પણ એક ચેનલ છે એની અંદર હું કોલ પ્રોવાઈડ મારી પાસે સમય હોય ત્યારે હું કરું છું. અને હું અભ્યાસ ન કોઈ ચાર્ટ મૂકું, એને કોઈ લખાણ મૂકું છું, કેન્ડલ સ્ટીક, કોઈ પણ યુટ્યુબના વિડીયોથી હું કંઈ નવું શીખો ને ત્યારે મારા ટેલિગ્રામ ચેનલની અંદર હું શેર કરું. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક પણ તમને મળી જશે. આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 7:36 મેં આ સ્ક્રીનશોટ લીધો તમારા કોમ્પ્યુટરની અંદરથી. ત્યારે પ્રાઇસ ચાલતી હતી 65,040 અને હાઈએસ્ટ પણ ઉપર પણ પ્રાઇસ ગઈ હતી કે 65,060 લગી કેમ કંઈક ગઈ હતી, 65,065 એવી રીતે તો પ્રાઇસ વધી હતી. અને પહેલું રજિસ્ટન્સ ઝોન મને શું કીધું હતું એ તમે જોઈ શકો છો, 66,015 એટલે 100 પોઈન્ટનો ફરક આવ્યો, એ કોઈ ફરક ન કહેવાય. અને સપોર્ટ ઝોન શું કીધું હતું કે 66,061 તો અત્યારે કેટલે આવેલું છે, આપણે 2 મિનિટ પહેલાં જોયું તે લાઈવ ચાર્ટ ચાલતો હતો.
તો એ 64,000 હતું. તો 25.5 નું કોઈ એવો સિક્કો નથી વધો. તો આપણે પહેલા અભ્યાસ કરવાનું, જ્યાંથી આપણને બાયનું સિગ્નલ મળે, તો તમારી સ્ટડી તમારો અભ્યાસ પ્રમાણે તમે ખરીદી કરી શકો, તેવી જ રીતે તમે સેલ કરી શકો છો. સ્ટોપ લોસ કેવી રીતે રાખવી તેના બધા ખૂબ સરસ માહિતીના વિડીયો યુટ્યુબમાંથી જે કાંઈ હું શીખો છું તે આની સાથે શેર પણ હું કરું છું, અને મારા ફ્રી સમયમાં કેવી રીતે ખરીદી કરવી ક્યાંથી તેનો ચાર્ટ સાથે હું તમારી સાથે પણ ઘણી વખત શેર કરતો હોઉં છું. તો સમયની સાથે હું અભ્યાસ કરું છું, તો અમારી સાથે અભ્યાસ કરવા માટે તમે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ શકો છો. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લોકો સુધી શેર કરજો, જે સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ કરતા હોય તેની સાથે. તો વધારે હું નવું કાંઈ નથી જાણતો. સપોર્ટ રજિસ્ટર નવું જાણ્યું છે તે મેં તમારી સાથે શેર કર્યું છે. વધુ હું કાંઈ નવું નવું શીખું છું ટેલિગ્રામની અંદર હું લિંક શેર કરું છું. યુટ્યુબની અંદર સારા સારા વિડીયો મેં મેળવ્યા હોય તેના માધ્યમથી તેવી પોઝિશન બનતી હોય તે વિડીયો હું મારા ટેલિગ્રામમાં હું શેર કરું છું. તો જોઈન થવા માટે ટેલિગ્રામમાં લિંક છે, તેમાંથી તમે શેર કરી શકો છો, જાણી શકો છો, મારા ટેલિગ્રામમાં જોઈન થઈ શકો. તો નવા વિડીયો મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.